હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું સત્તુની બે રેસીપી બનાવવા જઈ રહી છું જે બહુ જ વાયરલ છે. તો ચલો બનાવીએ આ સત્તુની સ્મૂધી અને સત્તુનું શરબત. પહેલાં તો આ રેસીપી માટે જરૂરી એવો સત્તુનો પાવડર એટલે કે દાળિયાનો પાવડર તૈયાર કરી લઈએ. તો તેના માટે દાળિયા લીધા છે, તેને મિક્સરમાં ક્રશ કરી લઈએ. તો તૈયાર થઈ ગયો છે સત્તુ પાવડર. હવે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તો એક મિક્સર જારમાં 3 ચમચી જેટલો દાળિયાનો પાવડર લઈશું. ત્યારબાદ તેમાં 3 નંગ કેળા લઈશું. હવે તેમાં સ્વીટનેસ માટે 8 થી 10 ખજૂર લઈશું, અને જેને દૂધમાં પલાળી રાખ્યો છે 1/2 કલાક માટે. અને હવે તેમાં નાખીશું ઠંડુ દૂધ. હવે તેને ક્રશ કરી લઈએ અને સ્મૂધી તૈયાર કરી લઈશું. હવે સ્મૂધીને સર્વ કરી દઈએ. હવે તેને બદામથી ગાર્નિશ કરીશું અને આ ઠંડી ઠંડી સ્મૂધી સર્વ કરીશું. હવે બનાવીશું બીજી રેસીપી. તો તેના માટે પણ એક મિક્સર જારમાં દાળિયાનો ભૂકો લઈ લીધો છે. તેમાં નાખીશું લીંબુનો રસ. ત્યારબાદ તેમાં નાખીશું કોથમીર, ફુદીનો મેં અહીં સૂકો લીધો છે. લીલો અવેલેબલ હોય તો તે પણ લઈ શકાય છે. ત્યારબાદ તેમાં નાખીશું સંચળ પાવડર અને શેકેલા જીરાનો પાવડર. ત્યારબાદ નાખીશું ખાંડ, ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો. ત્યારબાદ નાખીશું ઠંડુ પાણી. હવે તેને ક્રશ કરી લઈએ અને આ જે સત્તુનું ડ્રિંક છે તે તૈયાર કરીને સર્વ કરી લઈએ. હવે તેમાં નાખીશું તકમરિયા. તો આ સત્તુનું કોલ્ડ ડ્રિંક્સ પણ તૈયાર થઈ ગયું છે. મારી આ બંને રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. આવજો.